नमस्कार दिलोक सत्ता शो में आपनो स्वागत छे। कोरोना वायरसे भारत सहित समग्र दुनिया में कोहराम मचाव्यो छे। जी हाँ, देश में कोरोना थी थयेल मौत नो आंक अत्यार सुधी में 1 लाख ने वटावी चुक्यो छे। एक तरफ कोरोना वायरस सामे लड़वा माटे विश्वभरना संशोधनकारो नवी प्रणाली अने संशोधन पर काम करी रह्या छे, त्यारे कोरोना ने लईने अवारनवार नवी नवी शोधखोळ सामे आवती रहती होय छे। त्यारे कोरोना वायरस ने हरावा माटे ICMR एक मोटी सफलता हासिल करी छे। तमने जणावी दे के हैदराबाद नी फार्मा कंपनी बायोलॉजिकल ई लिमिटेड साथे मळीने ICMR कोरोना ना इलाज माटे प्योरीफाई एंटीसेरा पद्धति विकसावी छे, जेमां जानवरोमांथी लीधेल ब्लड सीरम होय छे, जेनाथी कोरोना वायरस थी संक्रमित लोकोना इलाज करवामां आवशे। कोरोना नी सारवार नी आ तकनीकमां કોઈ ખાસ એન્ટીજનનો સામનો કરવા માટે શરીરમાં પહેલેથી જ એન્ટીબોડી મોજૂદ હોય છે। તમને જણાવી દે કે આ તકનીકનો ઉપયોગ કોઈ ખાસ બીમારીના ઇલાજ દરમિયાન તેનાથી બચાવ માટે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે। આ માધ્યમથી હવે કોરોના સંક્રમિત દર્દીઓનો પણ ઇલાજ કરવામાં આવશે। જી હા, એવું કહી શકાય કે કોરોનાની સારવાર હવે પ્રાણીઓના લોહીથી કરી શકાશે। આ અંગે ICMR ટ્વીટ દ્વારા કહ્યું કે COVID-19 થી પીડિત થનાર દર્દીઓ દ્વારા પ્લાઝમા લઈ શકાય છે, પરંતુ એન્ટીબોડીઝ તેમની અસરકારકતા અને એકાગ્રતાને એક દર્દીથી બીજા દર્દીમાં બદલતા રહે છે અને તેથી જ તેને દર્દીના ઇલાજ માટે અવિશ્વસનીય રીત બનાવી દે છે। જી હા, ICMR તરફથી કહેવામાં આવ્યું છે કે એન્ટીસેરા આધારિત સારવાર પદ્ધતિના માધ્યમ દ્વારા COVID-19ના સમયમાં આ સંક્રમણથી પીડાતા લોકોના ઇલાજમાં મદદ મળી શકે છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડિયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।